माँ अंबाना चरणों में राज्यना गृहमंत्री बनासकांठाना अंबाजी खाते गृह राज्यमंत्री हर्ष संघवीए माँ अंबाना दर्शन करी आशीर्वाद लीधा था। विश्व सुप्रसिद्ध यात्राधाम अने शक्तिपीठ अंबाजी खाते गृहमंत्री राज्यमंत्री हर्ष संघवीए भक्तिभावपूर्वक माताजीना दर्शन करी पूजा अर्चन करी हती। सवारे गृह राज्यमंत्रीए परिक्रमा महोत्सव में पधारेला माई भक्तों साथे 51 शक्तिपीठनी पूर्ण परिक्रमा करी हती। त्यारबाद मां अंबाना चरणों में शीश झुकाव्यु हतु, तेमज जैन तीर्थ कुंभारियाजी खाते दर्शन करी धन्यता अनुभव्या हता। राज्यमंत्री हर्ष संघवी गुजरातना लोकोनी सुख समृद्धि माटे प्रार्थना करी हती। आ प्रसंगे श्री आसरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट द्वारा गृह राज्यमंत्री हर्ष संघवी ने माताजीनो खेश पहेरावीने स्वागत पण करवामां आव्युं हतुं। अंबाजी मंदिर खाते तेओए सिद्धिविनायक मंदिर अने गर्भगृहमां स्थित माँ अंबाना दर्शन करी माताजीनी गादी पर जईने भट्टजी महाराजना आशीर्वाद पण मेळव्या हता। आम बनासकांठाना अंबाजी खाते गृह राज्यमंत्री हर्ष संघवीए माँ अंबाना दर्शन करी आशीर्वाद मेळव्या अने माँ अंबाना चरणोमां शीश झुकाव्यु अने आशीर्वाद पण मेळव्या हता। એકાવન શક્તિપીઠ જે દેશભરના અલગ અલગ ખૂણાઓમાં બાંગ્લાદેશ હોય કે દેશની બહાર અલગ અલગ જે મંદિરો છે જ્યાં જવું દરેક લોકો માટે સંભવ નથી, આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે તે સમયે અંબાજી પવિત્ર ધામમાં ગુજરાત અને દેશભરના નાગરિકો આ પવિત્ર ધામમાં 51 શક્તિપીઠના દર્શન કરી શકે તે માટે આખી આ પરિક્રમા આપણા સૌ નાગરિકો માટે અહીંયા બનાવવામાં આવ્યું। કરોડો લોકો એવા છે કે જેને 51 શક્તિપીઠ પર અપૂર શ્રદ્ધા છે અને ક્યાંક ને ક્યાંક એમની શ્રદ્ધા અને એમને ક્યારેક ભવિષ્યની અંદર જે પરિવાર જોડે દર્શન કરવાની જે મનોકામના હતી, કોઈક શક્તિપીઠ બાંગ્લાદેશમાં છે તો કોઈક આ દુનિયાના બીજા ખૂણા પર છે, ભારત દેશના ખૂણે ખૂણે આવેલી છે, એને એક જ અંબાજી જેવા આ પવિત્ર ધામમાં ગબ્બર પર્વત પર આ 51 શક્તિપીઠના મંદિરો બનાવવામાં આવ્યા અને એના કારણે આજે લાખો લોકો એમની બાધા પૂરી કરવા માટે કોઈ અગવડતા નથી પડતી। આદરણીય મોદી સાહેબનો અનેક શ્રદ્ધાળુઓ આજે જ્યારે અમે શક્તિપીઠના દર્શને નીકળ્યા ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આભાર માનતા હતા। આ વર્ષે તમામ રેકોર્ડો તૂટ્યા, પહેલા દિવસે બી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા લોકો, બીજા દિવસે બી 47,000 જેટલા લોકો આવ્યા, કાલે તો 70,000થી વધારે લોકો 51 શક્તિપીઠની આ પરિક્રમામાં ભાગ લીધો છે। આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો બી આ યાત્રામાં ભાગ લે છે। જે વડીલો ક્યારેય બે પગથિયા ના ચાલી શકતા હોય એવા બી અનેક વડીલો એવા કિસ્સાઓ આવ્યા કે માતાજીની કૃપાથી અને ક્યાંક ને ક્યાંક આ ચમત્કાર છે 51 શક્તિપીઠ પરિક્રમાનો કે જે વ્યક્તિ ક્યારેય ઘરમાં બી નથી ચાલી શકતા, જે પોતાનું ગ્લાસ નથી ભરી શકતા એવા લોકોએ 2.5 કિલોમીટરની આ જે પરિક્રમા છે એ પગપાલા ચાલીને કરી છે। આ ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ શ્રદ્ધાના કેન્દ્રને આવનારા દિવસોમાં હજી વધુ વ્યવસ્થાઓ જોડે રાજ્ય સરકાર આ પરિક્રમા મહોત્સવને દર વર્ષે બનાવવા માટેની આયોજન કરી રહી છે।